राजकोट जिल्લાના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં નહીં સર્જાય પીવાના પાણીની સમસ્યા. પીવાના પાણી અંગે ધોરાજીના તાલુકા વિકાસ અધિકારીએ સરપંચ અને તલાટી મંત્રીને બોલાવી બેઠક. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારને પીવાની સમસ્યા નહીં સર્જાય. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતા ભાદર 2 માં હાલ પીવાના પાણીનું પૂરતું જથ્થો ઉપલબ્ધ. ધોરાજીના 30 જેટલા ગામો ભાદર જૂથ યોજના હેઠળ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. હાલ ધોરાજીના એક પણ ગામડામાં પીવાના પાણીનો પ્રશ્ન નહીં. ધોરાજીના તાલુકા વિકાસ અધિકારીએ મીડિયા સમક્ષ વાતચીતમાં જણાવ્યું કે વરસાદ ખેંચાશે તો ધોરાજીના 30 જેટલા ગામોને નર્મદાના નીર પીવા માટે આપવામાં આવશે. મારું નામ જયશ્રી જે દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી શ્રી ધોરાજી. તાલુકા પંચાયત કચેરી ધોરાજીની અંડરમાં 30 ગામડાઓ આવેલા છે, જેમાં હાલની તકે પીવાના પાણીની સમસ્યા એક પણ ગામમાં જોવા મળેલ નથી. ભાદર ડેમ જૂથ પાણી યોજના અંતર્ગત 30 ગામડાઓ જોડાયેલા છે, તેમજ ખાનગી સોર્સ દ્વારા જે કંઈ ગ્રામ પંચાયતોમાં પણ પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. જો આગામી સમયમાં વરસાદ ખેંચાશે તો જૂથ યોજના દ્વારા પાણી પૂરું પાડવાની તૈયારી અમારી રહેલી છે. હા, એ અમે ભાદર ડેમ જે જૂથ પાણી યોજના છે એના સાથે અમે નર્મદાના નીર પણ દરેક ગામમાં પહોંચાડી શકીએ એ પ્રમાણેની અમે આયોજન કરી રહેલ છીએ.